શું કમલમાં ઘૂસીને ભાજપની મહિલા નેતા સાથે છેડતી કરી છે? આપના નેતાઓએ શું નશાની હાલતમાં આપના નેતાઓએ છેડતી કરી છે? આ સવાલ પક્ષા પક્ષીનો નથી, આ સવાલ એ મહિલાઓનો છે. શું એ મહિલાઓ સાથે, ચલો રાજનીતિ છોડી દો એક બાજુ, પણ તું એ મહિલા નથી, પહેલા મહિલા છે. અને કોઈ ભી કાર્યકર હોય, જો આજ ભાજપના કાર્યકર્તાઓ કર્યું હોત તો એ સવાલ પણ ભાજપના નેતાઓને પૂછવામાં આવ્યો હોત. પરંતુ આજે આજે રાજકીય તમારી વિરોધ હોઈ શકે છે, પરંતુ જ્યારે તમે મહિલાઓ સાથે હાથાફાઈ કરો છો ત્યારે તમે એ જ કક્ષામાં ઊભા રહો છો. અને તમે શું કરવા આવ્યા છો? શું નશાની હાલતમાં, શું નશાની હાલતમાં આ પ્રકારની વિક્રમબાજી કરી રહ્યા છો? શું આ તમને શુભી રહ્યું છે? સસ્તી લોકપ્રિયતા માટે, સસ્તી લોકપ્રિયતા માટે શું આ થઈ રહ્યું છે? તો શું નશાની હાલતમાં આપના કેટલાક નેતાઓએ ભાજપની મહિલા કાર્યકરો સાથે હાથાપાઈ કરી છે? જુહી, બિલકુલ જનક, જે રીતે આપણે વાત કરી મહિલાઓની, રાજકીય પક્ષાપક્ષી બાજુમાં મૂકી દઈએ તો મહિલાઓની સાથે સાથે માનસિકતાની પણ, કેમ કે જો તમે ક્યાંય પણ રજૂઆત કરવા માટે જાઓ છો કોઈ પણ પક્ષના લોકો પાસે, તો તમારી એક ડિસિપ્લિન હોય છે જે અહીંયા ન દેખાય. તેઓ પીધેલી હાલતમાં હતા કે કેમ નહીં, પણ એ વાત ચોક્કસ છે કે પીધેલી હાલતમાં ન પણ હોત તો પણ આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય. આખો જે ઘટનાક્રમ શું હતો તેના ઉપર એકવાર નજર કરી લઈએ. અને વાત કરીએ તો પેપર લીક કૌભાંડ સામે આમ આદમી પાર્ટી કમલમની બહાર પહોંચી પોતાનો વિરોધ કરવા માટે. ગુજરાતી તમામ જનતાનો હક છે સરકાર સામે કે એ પક્ષ સામે વિરોધ કરવાનો, પરંતુ આ રીતે કમલમમાં આપના કાર્યકર્તા ઘૂસતા પોલીસે લાઠીચાર્જ કર્યો, કેમ કે તેઓ એક સાથે આવી પહોંચ્યા અને પોલીસને સીધી બોલાવવામાં આવી. આપ અને ભાજપના નેતાઓ વચ્ચે કમલમમાં ઘર્ષણ થયું. જે આખે આખો ઘટનાક્રમ છે તે ગ્રાફિક્સના માધ્યમથી અમે આપને દર્શાવી રહ્યા છીએ. આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બંને જે આમને સામને જે આખો ઘટનાક્રમ સર્જાયો, આપના નેતા ઈસુદાન ગઢવી નશાની હાલતમાં છેડતી કર્યાના આક્ષેપ ભારતીય જનતા પાર્ટીની મહિલાઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. હાજી તો મેડિકલ ચેકઅપ થશે, ત્યારબાદ પુષ્ટિ થશે. ભાજપની મહિલા કાર્યકર્તાઓએ પોલીસમાં આ બાબતને લઈને ફરિયાદ કરી છે, જે બાઇટ અમે પહેલા આપને સંભળાવી બે મહિલા કાર્યકર્તાઓની. તેમણે કહ્યું છે કે એ પ્રકારની સ્થિતિ દેખાતી હતી, જે મેડિકલ રિપોર્ટ બાદ બહાર આવશે. ઈસુદાન ગઢવી દારૂ પીને આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સાથે સાથે અન્ય કેટલાક કાર્યકરો હતા આમ આદમી પાર્ટીના, તેમણે પણ દારૂ પીધેલી હાલતમાં હતા તે પ્રકારનો આક્ષેપ લગાવ્યો છે. આપના કાર્યકર્તાઓએ ગેરવર્તણૂક કરી હોવાની પણ ફરિયાદ થઈ છે. આ આખે આખો ઘટનાક્રમ કે જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કમલમ પહોંચ્યા અને ત્યારબાદ અત્યાર સુધી આરોપ પ્રત્યારોપ થયા, ફરિયાદ દાખલ થઈ છે, હવે મેડિકલ રિપોર્ટ થશે અને ત્યારબાદ શું સ્થિતિ સામે આવે છે તે જોવું રહ્યું છે.